यूक्रेन रशिया वच्चे चाली रहेला युद्ध वच्चे भारतना विद्यार्थी यूक्रेन में फसाया छे। त्यारे पालनपुरनो वधु एक विद्यार्थी आजे हेमकेम पोताना घरे पहोंचता परिवारजनोए तेनु वास्ते गाते स्वागत करता राहतनो श्वास लीधो हतो। पालनपुरना दिल्ली गेट विस्तार में रहेतो स्मित नामनो विद्यार्थी यूक्रेन में एमबीबीएस नो अभ्यास करतो हतो। जो कि यूक्रेन अने रशिया वच्चे युद्ध थता विद्यार्थी यूक्रेन में फसाया हता। यूक्रेन में हवाई हुमलाओ वच्चे विद्यार्थी मानसिक तनाव में हता। जो कि अनेक यातनाओं वच्चे तेओ बॉर्डर क्रॉस करी रोमानिया पहुंचा था। त्यारबाद इंडियन एम्बेसी मदद थी तेओ दिल्ली पहुंचा था अने आजे पोताना मादरे वतन पहुंचा था। मारुं नाम स्मित छे। हूँ यूक्रेननी विनिसिया यूनिवर्सिटी में अभ्यास करूँ छूँ। मारे 24 तारीख अटैक थयो तो यूक्रेन में कीव में, तो अमे 24 तारीखनी रात्रे त्यांथी बस करवानुं विचार्युं हतुं अने 25 तारीखे बपोरे अमे 3 बसों करीने त्यांथी रोमानिया बॉर्डर जवा रवाना थया था। रोमानिया बॉर्डर एटलू ट्राफिक हतुं के त्यां अमे 10 किलोमीटर दूर बसों उभी राखीने 10 किलोमीटर चालीने बॉर्डरे पहोंच्या था। त्यां पहेलाथी ज बीजी यूनिवर्सिटीना जाने खारखीव, टर्नोपिल, कीव, ओडिशा घणी बधी यूनिवर्सिटीना स्टूडेंटो आवेला हता। ए लोकोने बॉर्डर क्रॉस करवानी हती। अमे घणा सीनियरोने मळ्या हता, ए लोकोए कीधुं के अमे त्रण दिवसथी राह जोईने ऊभा छीए के बॉर्डर क्रॉस नथी करी शक्या, पण अमारा नसीब सारा हता के अमे अमारा ग्रुप 6 स्टूडेंटमांथी अमे 4 जणाए ત્યાં બોર્ડર પહોંચ્યા પછી 30 મિનિટમાં જ બોર્ડર ક્રોસ કરી લીધી હતી, પણ અમારા 2 ફ્રેન્ડ્સ હતા તે 2 દિવસ પછી બોર્ડર ક્રોસ કરી શક્યા, પણ અમે બોર્ડર ક્રોસ કર્યા પછી ઇન્ડિયન એમ્બેસીની બસો હાજર હતી, તે અમને ત્યાંથી શેલ્ટર પર લઈ ગઈ। શેલ્ટર અમે 2 દિવસ રોકાયા, તે બધી સુવિધા હતી, ખાવા પીવાની, સુવાની, જે ડેલી નેસેસરીઝની બધી વસ્તુઓ પ્રોવાઈડ કરી હતી। ત્યાંથી પછી અમને બસ દ્વારા એરપોર્ટ લઈ જવામાં આવ્યા અને અમારા બોર્ડિંગ પાસે રોમેના એરપોર્ટ બુચારેસ્ટ કરીને એરપોર્ટ છે, ત્યાંથી અમારી ફ્લાઇટ હતી। તો એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી, ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી હતી। તેના દ્વારા અમને 220 સ્ટુડન્ટ્સને જે 27 તારીખે બોર્ડર ક્રોસ કરીને આવ્યા એ લોકોને 220 સ્ટુડન્ટ્સને દિલ્હીની ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા અને આજે સવારે 1 વાગે હું દિલ્હી ઉતર્યો। દિલ્હી ઉતર્યા પછી પણ ત્યાં ગુજરાત ગવર્મેન્ટની બોર્ડ લઈને ઘણા બધા ઊભા રહેલા હતા। એમને કીધું હતું કે ડ્રોપ કરી શકશે, વોલ્વો બસ રાખી લેતી બધા માટે, તો પણ અમારે જલ્દી ઘરે આવવાનું હતું એટલે અમે પોતાના ખર્ચે પર્સનલ ઘરે આવ્યો છું। હવે કેવું લાગે છે? ખૂબ સારું લાગ્યું, આટલું બધું જોઈને ખૂબ ખુશી થઈ રહી, કંઈ બોલી શકાય એવું નહીં। સરકારે કેવી મદદ કરી છે તમને? સરકારે સારી મદદ કરી, ખાસી પ્રોવાઈડ કરેલી છે। અમે અમારી બસો જે વિનિશિયાથી લઈને આવ્યા હતા એના પર અમે ઇન્ડિયન ફ્લેગ લગાવીને આવ્યા હતા, તો એક પણ સૈનિક અમે રોક્યા નહોતા રસ્તામાં અને સારી રીતે જવા દીધા હતા। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થતા વિદ્યાર્થીઓના પરિવાર અને પાડોશીઓમાં પણ માનસિક તણાવ હેઠળ હતા। જો કે છેલ્લા 5 દિવસ સતત માનસિક ટેન્શનમાં રહ્યા બાદ આજે પોતાનો દીકરો ઘરે પહોંચતા પરિવાર સહિત પાડોશીઓએ પણ રાહતનો દમ લીધો હતો। સોનાનો સૂરજ ઉગ્યો, શ્રી ગણપતિ મહારાજની, શંકરની, માતાજીની અપર કૃપા કે મારો દીકરો પાછો આવ્યો। મારા બહેનપણીનો દીકરો એ મારો જ છે, બચપણથી જોયેલા એની મમ્મીને આવી રહ્યું, મને એટલો આનંદ છે ને, જેથી હું નાચી પણ મારા પગ પણ ભગવાને દુખવા ન લાવ્યા, ઈશ્વરે રેમ ખેમ પાછો લાવ્યો। ભગવાને આપણી અસીમ કૃપા કોની હોય છે? પ્રભુની હોય છે। સગા તો ખાલી લાંબો હાથ જ કરે, પણ એના તો 4 હાથની કૃપા હોય છે, એટલે જે કર્યું અને મારા દક્ષાબેન તેમજ ભાઈ કનુભાઈની એમની ભગવાન ઉપર અસીમ કૃપા કહેવાય કે વાલસુયો દીકરો મારો પાછો આવ્યો, ભગવાન એને સૌ અને ઘણું જ છે ને હજુ આગળ બહુ વધશે, મારા બ્રાહ્મણની દીકરીના એટલા મોટા મોટા એના ઉપર આશીષ છે।